બારડોલી તાલુકાના કાદોડ ગામના બંભોલી કાવડિયા સંઘના યુવાનોએ તાપી માતાનું પવિત્ર જળ લાવી બારડોલી ખાતે આવેલા કેદારશેર મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કર્યો હતો. ભગવાન પરશુરામે સર્વપ્રથમ ઉત્તર પ્રદેશના બાગપત નજીક બિરાજમાન પુરાણ મહાદેવનો જળાભિષેક કર્યો હતો. ભગવાન પરશુરામે આ પ્રાચીન શિવલિંગનો જળાભિષેક કરવા માટે ગણમુક્તેશ્વરથી પવિત્ર ગંગા મૈયાનું જળ લાવ્યા હતા. આજે પણ શિવ ભક્તોએ આ પરંપરા જાળવી રાખી છે. દેવોના દેવ મહાદેવની આરાધનાના શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે શિવજીને રીઝવવા માટે શિવ ભક્તો પાવન નદીઓના જળ લાવી શિવજીને જળાભિષેક કરાવવાની પરંપરા રહેલી છે. આ પાવન શ્રાવણ માસમાં બારડોલી તાલુકાના કદોડ ગામે રહેતા બંભોલે કાવડિયા સંઘના યુવાનોએ કદોડ ગામે થઈ રહેલી સૂર્યપુત્રી તાપી મૈયાનું પવિત્ર જળ લઈ પદયાત્રા કરી બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. શ્રાવણના બીજા સોમવારના દિવસે કાદોડના યુવાનો કેદારગાઢને તાપી મૈયાના પવિત્ર જળ થઈ જળાભિષેક કર્યો હતો અને બમ બમ ભોલે હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની જવા પામ્યું હતું. હું સુનિલ મોનિયા, અમે તાપી નોળિયા શ્રી સૂર્યપુટી, અમે પવિત્ર જળ લઈને અહીંયા કેદારેશ્વર મહાદેવ કડોડથી નીકળીને કેદારેશ્વર મહાદેવ આવીએ છીએ અને અમારા 7 વર્ષથી અમે પદયાત્રા કરીને અમે દર સોમવારે શ્રાવણ માસના મહિને અમે પવિત્ર જળ તાપી મૈયાનું લાવીને કેદારેશ્વર મહાદેવ મંદિરે જળ અર્પણ કરીને અમે ફરીથી અમારા મન કામેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર જળ અર્પણ કરે છે અને અમારા સૌ ભક્તો સૌ ખુશ ખુશાલથી અમે શિવ ભક્ત બનીને અમે આગળ વધીએ છીએ. અમારી મનોકામના પૂરી થાય. શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે બંભોલે કાવડિયા સંઘ દ્વારા 7 વર્ષથી કાદેશ્વર મહાદેવ મંદિરે પહોંચી શ્રદ્ધાપૂર્વક શિવની આરાધના કરે છે. આ કાવડ યાત્રા જોઈ બારડોલીના શિવભક્તોમાં કાવડ યાત્રાની આગમન અને આગમનથી સમગ્ર વાતાવરણ શિવમય બની જવા પામ્યું હતું. સુરેશ રાઠોડનો રિપોર્ટ, બારડોલી.